સુર સુંદરીએ કીધું પુણ્યથી પાંચ વસ્તુ મળે છે, ધન, જુવણ, સુવ્યડપણ, રોગ રહીય નિય દેહુ, મણ વલ્લહ મેલાવડવું, પુણ્યહિમ લભાઈ એહુ. મારી 15 મિનિટમાં હું આના ઉપર તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું. આજે ખાલી સુર સુંદરીના જવાબ ઉપર વિચારશું, મહિનાના જવાબ હું તમને આવતીકાલે આપીશ, પણ તમે કાલે જવાબ થોડા લેતા આવશો. સુર સુંદરી પિતાને કહે છે, પિતાજી તમારો પ્રશ્ન એ છે પુણ્યથી શું મળે, તો મારો જવાબ એ છે પુણ્યથી ધન મળે છે. એગ્રી? એગ્રી? ઓકે, ધન મળે. નંબર ટુ, સુર સુંદરીનું કહેવું છે કે પુણ્યથી યૌવન મળે છે, જવાની પુણ્યથી મળે છે. 30 વર્ષની ઉંમરે માણસ ગરડો થઈ શકે, શરીર ગળ્યું બળદ જેવું થઈ જાય, પણ 50-60 સુધી જો તમે તમારી તંદુરસ્તીને ટકાવી રાખતા હો ડ્યુ ટુ. નંબર થ્રી, સુવ્યડપણ એટલે બુદ્ધિ. સુર સુંદરીને જવાબો જરા તમે માર્ક કરશો, બહુ ગોઠવણ પૂર્વક બોલે છે, હું તમને ક્રમ બતાવીશ. આ ક્રમની પાછળ પણ એનો એક પોતાની વિઝન છે. સુવ્યડપણ એટલે કે બુદ્ધિ શેનાથી મળે છે? બ્રાહ્મી ખાવાથી મળે છે, તો શંખ પુષ્પી પીવાથી મળે છે, બદામો ઠોકવાથી બુદ્ધિ આવે છે. ધન મળે, યૌવન મળે, બુદ્ધિ મળે. નંબર ચાર, રોગ રહી અન્ય દેહુ, આ શરીરમાં નખમાં પણ રોગ ન હોય ને, એ પણ પુણ્યના પ્રભાવે. અને નંબર પાંચ, મન ગમતો પતિ, એ પણ પુણ્યના પ્રભાવે મળે. મણ વલ્લહ મેલા વડવું, પુણ્યહિમ લભઈ એવું. ચલો હું આનું વિચારણા કરું તમારી સાથે. એના પહેલા પૂછું, સુર સુંદરીના પાંચે જવાબ સાથે તમે સંમત છો? આંગળી ઊંચી કરો. જેને વિરોધ હોય આંગળી ઊંચી નહીં કરતા, સંમત હોય આંગળી ઊંચી કરો. બસ બે જ જણ એમાં અડધી કરે છે, 50% આવી કે પાંચે પાંચ સાથે હું સંમત નથી, બાકીના બધા સભાજનો લાગે છે, પ્રજાપાળ રાજાના સભાજનો. ભલા માણસ સુર સુંદરીએ જ્યારે આ પ્રશ્નનો આ જવાબ આપ્યો ને, ત્યારે રાજા પ્રજાપાળની સભામાં 3 જણ સિવાય બાકી બધાએ તાળીઓના ગડગડાટ કર્યા છે. કોણ 3? મૈણા, મૈણાની માં અને મૈણાના પંડિત, આ 3 જણા સિવાય આખી સભાએ તાળીઓના ગડગડાટ કરી રાજા પ્રજાપાલ કી જય ના પુકારી દીધા. વાહ વાહ, શું સુર સુંદરીની બુદ્ધિ, શું સુર સુંદરીની મેમરી, શું સુર સુંદરીનું જ્ઞાન, કમાલ! એના પંડિતને ધન્યવાદ, શું અદ્ભુત ભણાવીશ. તમે ત્યાં હોત તો તમે તાળીઓ જ વગાડવાના હતા. મહિના સાથે તમારો મેળ ખાય એમ નથી, સુર સુંદરી સંસારના પક્ષે છે, મહિના મોક્ષના પક્ષે છે. સુર સુંદરી શરીર લક્ષી છે, મહિના આત્મલક્ષી છે. સુર સુંદરી પુદગલ પ્રેમી છે, મહિના પ્રભુ પ્રેમી છે. આ સભામાં જે પ્રભુ પ્રેમી હશે એને મહિના ગમશે, આ સભાની અંદર જે મોક્ષ લક્ષી હશે એને મહિના ગમશે, અને આ સભાની અંદર આત્મલક્ષી હશે એને જ મહિના ગમશે, બાકી બધાને સુર સુંદરી જ ગમશે. અને એક અપેક્ષા એ જોવા જઈએ તો સુર સુંદરી ખોટી નથી. સુર સુંદરીના જવાબ ખોટા નથી, પાંચે પાંચ જવાબ સાચા જ, રાઈટ. પુણ્યથી પૈસો સેનાથી મળે, યૌવન સેનાથી ટકે, બુદ્ધિ સેનાથી મળે, શરીર નિરોગી સેનાથી રહે, અને મનગમતો પતિ પણ સેનાથી મળે?